ભાનુશાળી ભૂગર્ભમાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક જીહા. આપ જુઓ કે દુષ્કર્મ અંગે લાગેલા આરોપ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી બરાબરના ભરાઈ ગયા છે. સુરતની યુવતીના આરોપ બાદ વધુ એક પીડિતા સામે આવી ગઈ છે. પીડિતાએ જયંતિ ભાનુશાળી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આ પીડિતાની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં પીડિતા જયંતિ ભાનુશાળી સામે જાતીય શોષણના આરોપો લગાવી રહી છે. પીડિતાનું કહેવું છે કે જયંતિ ભાનુશાળીએ તેનો ઉપયોગ કર્યો છે અને તેની સાથે દગો પણ કર્યો છે. ફરીથી કહું, એ યુવતીએ શું કહ્યું છે? યુવતીએ કહ્યું કે ઉપયોગ પણ કર્યો છે તેનો અને તેની સાથે દગો પણ કર્યો છે. ઓડિયો ક્લિપમાં પીડિતાએ દાવો કર્યો છે કે જયંતિ ભાનુશાળીએ તેની સાથે વારંવાર જાતીય સંબંધ બાંધ્યા હતા, પરંતુ બાદમાં ખોટો ઉપયોગ કરવા લાગ્યા હોવાનો પણ આરોપ પીડિતાએ લગાવ્યો છે. પીડિતાનો દાવો છે કે જયંતિ ભાનુશાળી સાથેની વોટ્સએપ ચેટ અને ટેલિફોનિક વાતચીતના પુરાવા પણ છે. એમાં એવું છે ને કે હું વન સાઈડ લવ કરતી હતી, એ બી મને મળતા હતા. ઓકે, બરાબર. મળ્યા, એકબીજાને એન્જોય કરતા. હું જયારે બી ફોન કરે ત્યારે જતી, અને એ મારી મરજી થી જતી હતી હંમેશા. દર વખત એ હું ખોટું નહીં બોલું, નહીં નહીં, ગિવ એન્ડ ટેક માં છું. હું બહુ ગરીબ કરની છું અને મને પૈસાની જરૂર હતી. જી જી. મને કોઈએ કીધું કે તમે સાહેબ ને સાચી વસ્તુને આપશે તમારે જાણું કે હું કહીશું. અને મને એમાં પછી ઇમોશનલ થયા અને એકબીજાને ગમવા લાગ્યું ને પછી પ્રેમ થઈ ગયો. પ્રેમ થયો, મળવા લાગ્યા. મળ્યા પછી જયારે જયારે ફોન કરે ત્યારે હું જતી, એ મારી જરૂરિયાત પૂરી કરે, હું એમની પૂરી કરું. એવી રીતે ઇવેન્ટેડ હું સાચું જ કહીશ, ખોટું નહીં કહું. પણ પછીથી એ મારો મિસયુઝ કરવા લાગ્યા. પછી ક્યારેય મને પૈસા ન મળે, બોલાવે, એન્જોય કરીને મોકલી દે. મને ઘરમાં તકલીફો પડે તો મને કામ ધંધો બી ના કરવા દે, હંમેશા એમની પાસે બોલાવી દે. તો કહેવાનો મિનિંગ કે મારું શોષણ થયા પછી મને એમ થતું કે હું એને છોડી દઉં, પણ પ્રેમ થઈ ગયો હોય તો છોડી દઈ ના શકો. સાચી વાત છે. હા, જીવ એ હમણાં હું એક વીક થી વાંચું છું કે સુરત ની કોઈ છોકરી પર એમણે આવું કર્યું. પેલા મને એવું હતું કે આ વ્યક્તિ આવું કરી જ ના શકે, પણ મારા પોતાની સાથે આવું થયું છે. મારી પાસે એના મેસેજીસ, ફોટોસ બધું જ છે. ઓકે, એમને કીધું હું કોને બતાવું. મેં પોલીસ વાળા સાથે વાત કરી તો કે છે માહોલ બગડે આવી રીતે, કે ના વાત થાય, તમે ખોટું એ કરો છો, કશો વાંધો નહીં. મારું તો લાસ્ટ 6 મંથથી જ બ્રેકઅપ છે, છેલ્લા 6 મહિનાથી જ. હા, 6 મહિનાથી ફોન બી નહીં ઉપાડતા, બ્લોક કરી દીધા છે, વોટ્સઅપ માં બ્લોક કરી દીધા છે. કોઈ મતલબ મારો નંબર એમની પાસે સેવ હોય એટલે બ્લોક કરી જ દેને. બરાબર, બરાબર. અને નંબર ઉપાડતા નથી. સમજી ગયો, સમજી ગયો. હા, એમની સ્ટાઇલ. અને અવાજ સાંભળીને મૂકી દે, કદાચ ઉપાડે બી તો અવાજ સાંભળીને મૂકી દે, જેથી આની સાથે કોન્ક્રીટ બને એમ. મેસેજ સ્ક્રીનશોટ છે. ઓકે, કોલ બેક. તો નલિયાકાંડ જેવા ખુલાસા ખુલશે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ નેતા રહી ચૂક્યા છે જયંતિ ભાનુશાળી સામે હવે બીજી યુવતીએ પણ આરોપ લગાવ્યો છે. તો આ મામલો ગંભીર બની રહ્યો છે અને જે સમય તપાસ ચાલી રહી છે એ સમયે આ બીજી યુવતી આવી રહી છે સામે. આ ઓડિયો ક્લિપ સામે આવી છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ઓડિયો ક્લિપ પીડિતાએ દાવો કર્યો છે કે જયંતિ ભાનુશાળીએ તેની સાથે વારંવાર જાતીય સંબંધ બાંધ્યા હતા, બાદમાં તેનો ખોટો ઉપયોગ પણ કર્યો હતો. આ શબ્દો આ પીડિતા યુવતીના છે. આ યુવતીએ દાવો કર્યો છે કે જયંતિ ભાનુશાળી સાથેની વોટ્સએપ ચેટ અને ટેલિફોનિક વાતચીતના પુરાવા પણ તેની સાથે છે અને તે આપવા તૈયાર પણ છે. તો આખરે આ મામલો ગંભીર બની રહ્યો છે. જયંતિ ભાનુશાળી સામે વધુ એક ગંભીર આરોપ લાગ્યા છે, વધુ એક યુવતી, પીડિત યુવતી સામે આવી છે. તો આખરે મામલો વધુ ને વધુ તૂલ પકડી રહ્યો છે, તો આખરે ભાજપ માટે પણ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તો આપ જુઓ કે ભાનુશાળી ભૂગર્ભમાં હવે ઉતરી ગયા છે. જેવી પીડિતા સામે આવી, તેજસ મોદી અને ઉદય રંજન અમારી સાથે જોડાયા છે, બે સંવાદદાતા. તેજસ, શરૂઆત આપથી કરીએ કે સુરતમાં જે ઘટના સામે આવી છે, વધુ એક પીડિતા સામે આવી છે. હવે જયંતિ ભાનુશાળી છે કે ખબર નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે બીજી પીડિતા સામે આવી છે. તો હવે તો જે આરોપો લાગ્યા હતા કે ભાઈ હવે તો તથ્યો સાચા થઈ રહ્યા છે કે ભાઈ જયંતિ ભાનુશાળી નિર્દોષ તો છે નહીં. જે આરોપ એક વ્યક્તિએ ને બીજી બે પીડિતાએ પણ લગાવ્યા છે. તો હવે આ મામલો શું પકડી રહ્યો છે, તૂલ પકડી રહ્યો છે વધારે ને વધારે?
જરાક જરૂરથી તૂલ પકડી રહ્યો છે અને આ જે ઘટના બની હતી, ખાસ કરીને પહેલી જે ફરિયાદ સુરતમાં જે પીડિતા યુવતીએ જે અરજી કરી હતી ને ત્યારબાદ તરત જ જયંતિ ભાનુશાલીએ રાહ જોયા વગર પોતાના તમામ પદો પરથી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક તેઓ શંકાના દાયરામાં હતા, કારણ કે તેમને ખબર હતી જે માણસે જે કૃત્ય કર્યું એનાથી તે અજાણ ના હોય, તે જાણતા હોય કે તેઓ કેટલા પાણીમાં છે, અને તેથી જ તેમણે શરૂઆતના તબક્કામાં રાજીનામું આપ્યું હતું કે હું નિષ્પક્ષ તપાસ માંગુ ઈચ્છું છું અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એટલે જ હું મારા પદપરથી રાજીનામું આપું છું. પદપરથી રાજીનામું આપ્યા બાદ જે પ્રકારે નાટકીય રીતે જે યુવતી છે, પીડિત યુવતી છે, તે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચે છે, આખો એક હાઈ વોલ્ટેજ ડ્રામા થાય છે અને ત્યારબાદ તેની ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાયા બાદ જયંતિ ભાનુશાલી અત્યારે ફરાર છે, પોલીસની પકડમાંથી આવ્યા નથી, અને આજે જ જયંતિ ભાનુશાલી સામે સીઆરપીસી 160 મુજબનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. એટલે હવે જયંતિ ભાનુશાલીએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે, કારણ કે જો જવાબ નહીં નોંધાવે સીઆરપીસી 160 મુજબ તો તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ પોલીસ ઇસ્યુ કરી શકે છે, તેમને વોન્ટેડ જાહેર કરી શકે છે. અને જે પ્રકારે બીજા કિસ્સાઓમાં જોયું છે કે આવી રીતે જો હાજર ન થાય તો તેમની સંપત્તિઓ પર જંપ કરવામાં આવતી હોય છે, તેઓને ઓફેન્ડર ઘોષિત કરવામાં આવે છે. એટલે પોલીસ જે પુરાવા અત્યાર સુધી મળ્યા છે અને જનક સૌથી મોટો જે G24 કલાક એની કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે વિડીયોની ક્લિપ સામે આવી છે, બે વિડીયો ક્લિપ સામે આવી છે, એક 15 સેકન્ડની છે અને એક 10 સેકન્ડની છે. આ જે વિડીયો ક્લિપ છે તેમાં જયંતિ ભાનુશાલી જેવો શખ્સ દેખાય છે. પરિવાર જે છે યુવતીનો, જે પીડિતાનો પરિવાર છે, પીડિતા સાથે જે ઓફ ધ રેકોર્ડ વાત થઈ છે તેમાં તેને સ્પષ્ટ કહ્યું છે કે હા, આ એ જ વિડીયો ક્લિપ છે જે ઉમેદ હોટલની અંદર વિડીયો ક્લિપ બનાવવામાં આવી હતી. અને આ જે વ્યક્તિ છે જે જયંતિ ભાનુશાલી છે, G24 કલાક એની કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પીડિતાએ આરોપ લગાવ્યા છે અને જે વિડીયોમાં જે વસ્તુ દેખાઈ રહી છે, જે આખો ઘટનાક્રમ દેખાઈ રહ્યો છે, તેનાથી એક વાત ચોક્કસ છે કે જયંતિ ભાનુશાલીએ ક્યાંક ને ક્યાંક ખોટું કર્યું છે અને તેથી જ તેઓ અત્યારે નાસી રહ્યા છે, ભાગી રહ્યા છે. અને હવે જોવાનું એ છે કે જે પ્રકારે સીઆરપીસી 160 મુજબનું તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સ બાદ તેઓ પોલીસ સમક્ષ હાજર થાય છે કે નહીં, કે પછી કોઈ બીજી કાર્યવાહી કરવા માટે અથવા તો હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લેવાના પ્રયાસો કરે છે, કે એ એક એમનો હક હોય છે કોઈ પણ આરોપીનો, તે પ્રક્રિયા કરે છે. પરંતુ સ્પષ્ટ વસ્તુ છે કે આખી ઘટના બાદ જયંતિ ભાનુશાલી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ ફિક્સમાં મુકાય છે, કારણ કે પોતાના જ્યારે હોદ્દા પર હતા, ઉપપ્રમુખ હતા, ત્યારે તેમણે આ કૃત્ય આચર્યું છે. એટલે જયંતિ ભાનુશાલી કેટલા દૂધે ધોવાયેલા છે તો બધાને ખબર પડી ગઈ છે, વિરોધ બાદમાં ખબર પડી ગઈ છે, પરંતુ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક ફિક્સમાં મુકાય છે. પાર્ટી સામે પણ આ પ્રકારનો આરોપ થયો, કારણ કે આખું કનેક્શન છે તે કચ્છ સાથે જોડાયું છે અને કચ્છનો નલિયાકાંડ છે તે રાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જનક તેજસ, હવે આ યુવતી કહી છે કે પ્રેમ રંગરલિયા મનાવી રહ્યા છો, આ પ્રેમ કરી રહ્યા છો, ખોટી ખોટી વાતો કરી રહ્યા છો. યુવતી પાસે પુરાવા છે, વોટ્સએપની ચેટ હોય કે પછી વાતચીત હોય, હવે પુરાવા છે, ઓથેન્ટિક પુરાવા છે, યુવતી પણ આ ઓડિયો ક્લિપમાં કહી રહી છે, તો આ કેટલું મહત્વપૂર્ણ બની જાય આ જે પુરાવા છે બંને? જરૂરથી પુરાવારૂપ બની શકે, કારણ કે મહિલા ખૂબ કોન્ફિડન્સથી આખી વાત કરી છે, પ્રેમ છે, પરંતુ તેમનું મિસયુઝ પણ થયો છે, તેમનો ઉપયોગ થયો છે. જનક, જે પહેલી ફરિયાદ છે તેમાં પણ આ જ વાત છે. પહેલી ફરિયાદમાં જે સુરતની પીડિત યુવતી છે તેને પણ આ જ કહ્યું છે કે તેને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરવો હતો, સારી કોલેજમાં એડમિશન અપાવવાની તેને વાત કરવામાં આવી હતી, અન્ય અનેક યુવતીઓને આ પ્રકારે એડમિશન અપાવ્યા છે તેવું મહિલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહે છે, પોતાની ફરિયાદમાં કહે છે. એટલે એ વાત ચોક્કસ છે કે જયંતિ ભાનુશાલી સામે જે આરોપ જે ઓડિયો ક્લિપમાં લગાવવામાં આવ્યો છે તે જ આરોપ વિડીયો ક્લિપમાં જે યુવતી છે જેને ફરિયાદ દાખલ કરી છે સુરતની અંદર તેણે પણ લગાવ્યો છે. તેને પણ કહ્યું છે કે તેને લાલચ આપવામાં આવી હતી, તેનું ત્યારબાદ તેનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એ વિડીયોના આધારે જયંતિ ભાનુશાલી તેને વારંવાર પોતાની પાસે બોલાવતો હતો, તેનો મિસયુઝ કરતો હતો, તેની સાથે શારીરિક સંબંધ તેને ધમકી આપીને બનાવ્યા હતા. અને જે એક વિડીયો બીજો જે અત્યારે વાયરલ થયો છે ધ ઉમેદ હોટલનો, તેમાં પણ આ જ પ્રકારની વાત છે. યુવતીએ સ્પષ્ટપણે કહ્યું છે કે વારંવાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ધમકી આપવામાં આવી છે અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવામાં આવ્યો છે. એટલે જે પહેલી યુવતીએ જે વાત કરી છે તેવી જ વાત બીજી યુવતી પણ કરી છે, બીજી મહિલા પણ કરી છે, અને તેના ઓડિયો ક્લિપમાં એ વાત સ્પષ્ટપણે સાબિત થાય છે કે જયંતિ ભાનુશાલી સામે જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં કોઈક તથ્ય છે. હવે જોવાનું એ છે કે તપાસમાં પોલીસ શું તથ્ય સામે લાવે છે, કારણ કે તપાસ ચાલી રહી છે, પહેલી મહિલાએ ફરિયાદ દાખલ કરી છે, બીજી મહિલા ફરિયાદ કરે કે ન કરે તેની સામે પ્રશ્ન છે, પરંતુ દૂધે ધોવાયેલા નથી જયંતિ ભાનુશાલી, તે આખી ઘટનામાં બંને વાતો પરથી સ્પષ્ટ થઈ ગયું છે, તેમાં કોઈ હવે બે મત નથી. જી જનક.
પરંતુ 6 વર્ષ સુધી રંગરલિયા મનાવતો રહ્યો છે જંતી, અને 6 મહિનાથી આ બ્રેકઅપ થયું. ત્યારબાદ પીડિતાને એવું લાગ્યું કે તેની સાથે પણ દગો થયો છે, અને એટલે આખરે આ પીડિતા સામે આવી છે. જંતીએ આ પીડિતાની ગરીબીનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. એ વાતચીત શું થઈ હતી એ પહેલા સાંભળી. એમાં એવું છે ને કે હું વન સાઈડ લવ કરતી હતી, એ બી મને મળતા હતા. ઓકે, બરાબર. મળ્યા, એકબીજાને એન્જોય કરતા. હું જયારે બી ફોન કરે ત્યારે જતી, અને એ મારી મરજી થી જતી હતી હંમેશા, દર વખત. એ હું ખોટું નહીં બોલી, નહીં નહીં, ગિવ એન્ડ ટેક. માય સ્ટુડન્ટ, હું બહુ ગરીબ કરીને છું અને મને પૈસાની જરૂર હતી. એટલે મને કોઈએ કીધું કે તમે સાહેબ ને સાચી લો, તમને આપશે તમારે જાણું. ઓકે, હું કહીશ. અને મને એમાં પછી ઇમોશનલ થયા અને એકબીજાને ગમવા લાગ્યું, ને પછી પ્રેમ થઈ ગયો. પ્રેમ થયો, મળવા લાગ્યા. મળ્યા પછી જયારે જયારે ફોન કરે ત્યારે હું જતી, એ મારી જરૂરિયાત પૂરી કરે, હું એમની પૂરી કરું. એવી રીતે ઇવેન્ટે હું સાચું જ કહીશ, ખોટું નહીં કહું. પણ પછીથી એ મારો મિસયુઝ કરવા લાગ્યા. પછી ક્યારેય મને પૈસા ન મળે, બોલાવે, એન્જોય કરીને મોકલી દે. મને ઘરમાં તકલીફો પડે તો મને કામ ધંધો બી ના કરવા દે, હંમેશા એમની પાસે બોલાવી દે, બેસી રાખી. તો કહેવાનો મીનિંગ કે મારું શોષણ થયા પછી મને એમ થતું કે હું એને છોડી દઉં, પણ પ્રેમ થઈ ગયો હોય તો છોડી દઈ ના શકે. સાચી વાત છે. હા, જીવન એટલે હમણાં હું એક વીક થી વાંચું છું કે સુરત ની કોઈ છોકરી પર એમણે આવું કર્યું. પેલા મને એવું હતું કે આ વ્યક્તિ આવું કરી જ ના શકે, પણ મારા પોતાની સાથે આવું થયું છે. મારી પાસે એના મેસેજીસ, ફોટોસ બધું જ છે. ઓકે, મેં કીધું હું કોને બતાવું. મેં પોલીસ વાળા સાથે વાત કરી તો કે છે માહોલ બગડે આવી રીતે, કે ના વાત થાય, તમે ખોટું એ કરો છો, કશો વાંધો નહીં. મારું તો લાસ્ટ 6 મંથ થી જ બ્રેકઅપ છે. એટલા 6 મહિના થી જ, હા, 6 મહિના થી ફોન બી નહીં ઉપાડતા, બ્લોક કરી દીધા છે, વોટ્સઅપ માં બ્લોક કરી દીધા છે. કોઈ મતલબ મારો નંબર એમની પાસે સેવ હોય એટલે બ્લોક કરી દે ને. બરાબર, બરાબર. અને આ નંબર ઉપાડતા નથી. સમજી ગયો, સમજી ગયો. હા, એમની સિસ્ટાઈલ. અને અવાજ સાંભળીને મૂકી દે, કદાચ ઉપાડે બી તો અવાજ સાંભળીને મૂકી દે, જેથી આની સાથે કોન્ક્રીટ બને એમ. મેસેજ સ્ક્રીનશોટ છે. ઓકે, જયંતી ભાનુશાળી 2007માં અબડાસાની બેઠક પરથી જીતે છે, 2012માં હારે છે. ભાજપના તેઓ નેતા છે. ભાજપ કહી રહ્યું કે જ્યાં સુધી આરોપો ન પુરવાર થાય ત્યાં સુધી તેઓ ભાજપમાં જ રહેશે. રાજુ ઠક્કર જોડાયા છે કચ્છથી અમારા સંવાદદાતા. રાજુ, જે રીતે ઘટના સામે આવી છે, હવે કચ્છ કનેક્શન છે શું? જી જનક, વાત કરી તો જે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી, જે કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે રહી ચુક્યા છે, એના સમય પહેલા જે કચ્છની યુવતિ મનીષા ગોસ્વામી સાથેની વાતો બહાર આવી, એના પછી આ સુરતની યુવતિ સાથે પણ એને જે રંગરેલા બનાવી અને જે દુષ્કર્મ સહિતની પણ વાતો જે બહાર આવી, અને આવી રીતે જે એક નડિયાદની એક વિધવા છે એના સાથે પણ એના શારીરિક સંબંધોનો વાતનો ઘટસ્ફોટ કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક એવું તો છે જ કે કચ્છ કનેક્શન સાથે પહેલા પણ આવું નલિયાકાંડ જેવું બની ચુક્યું છે. ત્યારે પણ ઘણા બધા નેતાઓ સાઈડ થઈ ગયા હતા, અને કદાચ લાગે કે બીજું નલિયાકાંડથી પણ વધારે મોટું કબાણ બહાર આવી શકે એવી પણ શક્યતા લોકો જોઈ રહ્યા છે. અત્યારે ભૂગર્ભમાં ગયેલો જયંતી ભાનુશાળી ઉપર જયારે પણ કોઈ કામગીરી થાય ત્યારે ખરી, અને જયારે બધું આ બધું બહાર આવે ત્યારે જ કચ્છ કનેક્શન કેટલું ઊંડું છે એ જરૂરથી બહાર આવી શકશે. જી જનક, બિલકુલ બિલકુલ, આભાર રાજુ. તો આખરે આપ જો કે જયંતી ફોન કરતો ત્યારે આ પીડિતા જતી હતી અને એન્જોય કરતા હતા. આ પીડિતાએ ખુદ કહ્યું છે 6 વર્ષથી વધુનો સમય સાથે રહ્યા છે, અને 6 વર્ષથી 6 મહિનાથી આ પીડિતા સાથે સંપર્ક પણ નથી રાખતા જયંતી ભાનુશાળી. પીડિતા કહે છે કે પોલીસે કહ્યું તો કહે છે કંઈ ન કરાય, માહોલ બગડે. ઉદય રંજન અમારી સાથે જોડાય છે. ઉદય, જે રીતે ઘટના આવી છે, પોલીસે કહ્યું તો કહે કંઈ ન કરાય, માહોલ બગડે, પોલીસ પણ આડકતરી રીતે તો સમર્થન જનતાને કરી રહ્યું છે, હવે શું થઈ શકે આ સમગ્ર મામલે? જનક, જો વાત કરવામાં આવે તો ભૂતકાળની વાત પહેલાં તો આપણે એક ચિત્ર દેખાડવા માંગીશ કે 6 મહિના પહેલાં નરોડા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ કરનારા વ્યક્તિઓ હતા
જયંતિ ભાનીશાળુના જે ભત્રીજા છે એમણે એક ફરિયાદ કરી હતી. ફરિયાદની જો વિગતોની હું આપને વાત કરું તો એવી પ્રકારની વિગતો હતી કે એક યુવતી જેનું નામ મનીષા છે, જેની પાસે એમના ભત્રીજાની એક ક્લિપિંગ છે અને ક્લિપિંગની અંદર એક યુવતી છે અને પોતે પણ છે. આ ક્લિપિંગ દેખાડી અને તેને પાસેથી ખંડણી માંગવામાં આવે છે અને ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે. આ ફરિયાદ જે તે સમયે દાખલ થયા બાદ જે મનીષા જે છે એમની ધરપકડ કરવામાં આવી, એમના પતિની ધરપકડ કરવામાં આવી અને એક અન્ય યુવતી જે છે હજુ સુધી ફરાર છે. આ ત્રણ લોકોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન પણ કર્યા હતા અને તેની અંદર પણ જયંતિ ભાનુશાળી જે છે એનું નામ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું હતું. તે યુવતી મૂળ કચ્છની હતી. ફરિયાદ નોંધાયા બાદ આખો જે ચર્ચાનો વિષય બન્યો હતો એના થોડા સમય પછીની જ વાત કરવામાં આવે, એટલે કે સુરતવાળો કેસની જો હું આપને વાત કરું તો સુરતવાળા કેસની અંદર પણ યુવતી પહેલા પોલીસ સ્ટેશનમાં એક અરજી નોંધાવે છે, પરંતુ પોલીસ જે છે એ અરજીને ધ્યાને નથી લીધી, કારણ કે ક્યાંક ને ક્યાંક સામે જે છે એ ભાજપ પક્ષના કદાવર એક નેતા હતા અને ખૂબ જ પ્રતિષ્ઠાવાળા નેતા હતા અને નેતાનો હાવ કહી શકાય અથવા તો એમનો ડર પણ કહી શકાય, ડરના કારણે પોલીસે કોઈ પણ કાર્યવાહી કરી નહીં. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો યુવતી જે છે એ બીજા એક અન્ય પક્ષ સાથે સુરત પોલીસ કમિશનર ઓફિસ પહોંચાઈ જાય અને ત્યાં આખો માહોલ સર્જાઈ જાય અને માહોલ સર્જાયા બાદ યુવતી પોલીસ કમિશનર સુરતને રજૂઆત કરે છે અને રજૂઆત કર્યા બાદ ફરિયાદ નોંધાય છે. ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક એક તપાસનો દોર અચાનક જ, અત્યાર સુધી અરજી પડેલી હતી ધૂળ ખાઈ રહી હતી, એ અરજીની તપાસ ફરિયાદમાં કન્વર્ટ થઈ, ફરિયાદ થયા બાદ તપાસ આપવામાં આવી અને તપાસ જે છે મહિલા આઈપીએસ ઓફિસરને આપવામાં આવી. મહિલા આઈપીએસ ઓફિસર બીજા જ દિવસે આ તપાસમાં લાગી જાય છે. આજની જો હું આપને વાત કરું જે પ્રમાણે આપણે જણાવ્યું પ્રમાણે કે પોલીસ ક્યાંક ને ક્યાંક બચાવી રહી છે, તો ચોક્કસથી કહી શકાય કે આશંકાઓ ક્યાંક ને ક્યાંક એવી જરૂરથી ઊભી થઈ રહી હતી. જ્યારે પ્રથમ વખત અરજી દાખલ કરી ત્યારે કોઈ પણ ધ્યાને ન લેવામાં આવી, યુવતીને પોલીસ કમિશનર સમક્ષ જવું પડ્યું, ત્યારબાદ તપાસ થઈને ફરિયાદ થઈને તપાસની શરૂઆત થઈ. આજનો ઘટનાક્રમ જો આપને કહું તો લીના પાટીલ જે આ કેસનું સુપરવિઝન કરી રહ્યા છે અને કેસની અંદર તપાસમાં ઇન્વોલ્વ છે, એમની ટીમ યુવતી સાથે અમદાવાદ આવી પહોંચી હતી વહેલી સવારે. એટલે કે વહેલી સવારે જે ફરિયાદની અંદર જે મહત્વના બે સ્થળો દેખાડવામાં આવ્યા છે જનક, પહેલું સ્થળ ઉમેદ હોટલ, જે ઉમેદ હોટલ એરપોર્ટ સર્કલ ઉપર આવેલી છે. આ સિવાયનું બીજું સ્થળ જે ગાંધીનગર અને અમદાવાદ હાઈવેની વચ્ચે ખુલ્લું ખેતર છે એ, અને આ સિવાયના જેટલા પણ સ્થળો દેખાડવા છે ડ્રાઈવર જે છે ડ્રાઈવર નહેરુનગરથી એને લઈ જાય છે ગાંધીનગર લઈ જવા માટે. તો આ ત્રણે ત્રણ સ્થળો ઉપર પોલીસે તપાસ શરૂ કરી. છ મહિના પહેલાં ધ ઉમેદ હોટલની અંદર જયંતિ ભાનુશાળીએ અન્ય એક વ્યક્તિના નામે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. રૂમ બુક કર્યા બાદ આ યુવતીને એનો ડ્રાઈવર લેવા માટે ગયો, યુવતીને હોટલ ઉપર છોડી, ત્યારબાદ જયંતિ ભાનુશાળીની એન્ટ્રી થાય છે અને એ પણ એ રૂમમાં સાથે રહ્યા હતા. અને જે રૂમનો વિડીયો જે આપણા ઝી 24 કલાકના ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહ્યો હતો થોડા સમય પહેલાં, આ વિડીયો છે એ રૂમની અંદર જ તે લોકો રોકાયા હતા. અને જે વિડીયો અસલી વિડીયો વાયરલ થયો છે જનક, એ વિડીયો પણ ત્યાં જ બનાવવામાં આવ્યોનું હોય એવું પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે. આ સિવાયનું જે ખેતર હતું ખેતર ઉપર પંચનામું કરવામાં આવ્યું છે. એમ પણ કહી શકાય કે કદાચ આ પ્રીપ્લાન એ યુવતીનો પણ હોઈ શકે છે કે ભાઈ વિડીયો બન્યો તો વિડીયો કોને બનાવ્યો, એ પણ એક મોટો સવાલ હોઈ શકે છે. જરૂરથી વિડીયો જો આપણે નરી આંખે જોઈએ જનક, તો વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે કે વિડીયો ઉતારનાર વ્યક્તિ કોણ છે. જયંતિ ભાનુશાળી વિડીયો નથી ઉતાર્યો એવું આપણે કહી શકીએ અત્યારે. યુવતીએ ઉતાર્યો છે કે નથી ઉતાર્યો એને લઈને પોલીસ તપાસ કરી રહી છે, કોણ સાચો કોણ ખોટું શું છે એ પણ તપાસ થઈ રહી છે. મહત્વની વસ્તુ એ છે કે આ કેસની અંદર પોલીસ કેવા પ્રકારના પુરાવા એકત્રિત કરે છે અને જે એકત્રિત કરેલા પુરાવા જે છે કોર્ટની અંદર જ્યારે રજૂ કરવામાં આવે છે કેટલા ટકી રહે છે એ પણ એક સવાલ છે. જો અમુક પ્રકારના પુરાવા ભેગા ન થાય તો કદાચ બની શકે છે કે જયંતિ ભાનુશાળીને કોર્ટ તરફથી ક્લીન ચીટ પણ મળી જાય. તો મહત્વની વસ્તુ હવે જે રહેશે, જે પ્રમાણે આખી ફરિયાદની અંદર જે આખો પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે, જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે, એ મુદ્દાને લઈને પોલીસ કેવા પ્રકારના પુરાવા એકત્રિત કરી શકે છે અને પુરાવા કોર્ટમાં કેટલા ટકી રહે છે. બીજી મહત્વની વસ્તુ, જ્યારે પણ ઉમેદ હોટલની અંદર એમની એન્ટ્રી થઈ તો એન્ટ્રી સ્વૈચ્છિક રીતે થઈ હતી, કારણ કે જો જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે એને બૂમરાડા અથવા તો કંઈ પણ ત્યારે ત્યારે પોલીસને જો જાણ કરી હોત તો પણ કંઈક શક્ય હતું, પરંતુ ઘણી જૂની વાત છે. અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હવે પોલીસ સીસીટીવી ફૂટેજ કબજે કરશે. એન્ટ્રી જે રજીસ્ટર હતું એની અંદર જે એન્ટ્રી કોના નામની છે તેને પણ જો અન્ય કોઈ વ્યક્તિના નામે હશે તો કદાચ બની શકે છે પોલીસ એનું નિવેદન અથવા તો એને આરોપી તરીકે પણ લઈ શકે છે. સાક્ષીઓ કેવા પ્રકારના કેસની અંદર મળી રહે છે, જે પ્રમાણે ફરિયાદ વાંચતા એવું લાગી રહ્યું છે કે સાક્ષીઓ જે છે એ અન્ય કોઈ નથી, પરંતુ બીજી જો વાત કરવામાં આવે જો કાયદાને ધ્યાનમાં રાખીને તો 164નું નિવેદન કહી શકાય કે ખૂબ જ મહત્વનું નિવેદન છે. માત્ર આ એક નિવેદનના આધારે પણ જયંતિ ભાનુશાળીની ધરપકડ પણ થઈ શકે છે અને સજા પણ થઈ શકે છે. ઉદય એક સવાલ એ થાય કે
જે સુરતમાં જે યુવતીએ જે વાત કહી છે, આરોપો લગાવ્યા છે, આ જ સમય આવો હતો, છ વર્ષથી આ બંને વચ્ચે સંબંધ હતો જયંતી અને આ પીડિત યુવતી વચ્ચે, આ જ સમય આ જે બાબત સામે આવી છેલ્લા કેટલાક સમયથી, એ પણ એક કેટલાક દ્રષ્ટિ જોવામાં આવતો શંકા ઉપજાવી રહી છે, બંને તરફથી વાત થવી જોઈએ, તો એ પણ એક શંકા ઉપજાવે લાગે છે આપને? જરૂરથી, જે પ્રમાણે સુરતની યુવતી જે પુરાવો મૂક્યા હશે, વોટ્સઅપ ચેટની જે વાત છે, અથવા તો જે બંને મળ્યા, કોલ ડિટેલ, આ તમામ વસ્તુ પોલીસ એકત્રિત કરશે. બીજી મહત્વની વસ્તુ એ કે મૂળ પોરબંદરની યુવતી હાલ નડિયાદમાં રહેતી, જેની ઓડિયો ક્લિપ અત્યારે જે આપણે સંભળાવી રહ્યા છીએ, એ યુવતીનો આરોપ છે, એ યુવતીનો આક્ષેપ છે કે એની સાથે પ્રેમ સંબંધ હતા. અને યુવતી પોતે પણ જણાવે છે કે હું મારી મરજીથી જતી હતી અને મારી જરૂરિયાત એ પૂરી કરતા હતા, હું એમની જરૂરિયાત પૂરી કરતી હતી. તો આ ક્યાંક ને ક્યાંક જે સંબંધો છે એ કહી શકાય કે સમાધાનકારી સંબંધો હતા અને એકબીજાના મરજીથી સંબંધો બંધાયેલા હતા. પરંતુ જો એમાં કદાચ એનો કોઈ દુરુપયોગ થયેલો છે અને એ દુરુપયોગ કેવા પ્રકારનો થયેલો છે, હજી સુધી ઓડિયો ક્લિપની અંદર યુવતીએ કોઈ જાણ નથી કરી કે એનો દુરુપયોગ થઈ રહ્યો હતો, તો એ ફરિયાદ દાખલ કરે અથવા તો એ ફરિયાદ નોંધાવે તો પણ એક વધુ ફરિયાદ અને એક વધુ સંકટ જયંતી ભાનુશાળી ઉપરથી ઊભું થઈ જશે. તો હવે એ ફરિયાદ દાખલ થાય છે કે નથી થતી, અથવા તો હવે આ કેસ જે આખો રાજકારણ સાથે જોડાયેલો છે તો રાજકીય રંગ જે છે એ આ કેસ કેવોક પકડે છે, એ પણ એક મહત્વનું રહે છે. પણ વાત કરવામાં આવે છેલ્લે તો ક્યાંક ને ક્યાંક પુરાવા જે છે આ જે કેસની અંદર, એ પુરાવા ખૂબ જ મહત્વના જરૂરી રહેશે. અને જ્યાં સુધી આ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ નહીં મુકાય તો કોણ દોષી છે એ કેવું હાલ પૂરતું મુશ્કેલ છે. બિલકુલ જનક. ઉદય, આ યુવતી કહી રહી છે કે તેની પાસે મેસેજ છે, મેસેજ વાતચીત થઈ છે, મેસેજ છે, સ્ક્રીનશોટ છે, કોલ રેકોર્ડિંગ છે, આ બધું છે, એટલે આ પુરાવા છે એની પાસે કે ભાઈ આપ જનક? પુરાવા ચોક્કસથી છે, પુરાવા જરૂરથી છે, પરંતુ એ એના વિરુદ્ધના ના કહી શકે. કારણ કે સહમતિ વાળો ક્યાંક ને ક્યાંક સંબંધ હતો. જો કદાચ કોઈ કમિટમેન્ટ આપેલું હોય અથવા તો એને લગ્ન કરવાની લાલચ આપી હોય અને એ લગ્ન ન કર્યા હોય, એને કોઈ વાયદો કર્યો, વાયદો પૂરો ન કર્યો હોય, અને જો એની સાથે છેતરપિંડી અથવા તો કોઈ દગો થયો હોય, એવા પ્રકારની જો કોઈ ફરિયાદ દાખલ થાય છે તો એ પુરાવા એના વિરુદ્ધમાં પડી શકે છે. પરંતુ જો સહમતિથી સંબંધ બંધાયેલા હોય છે તો કોર્ટમાં પણ એને સાબિત કરવું જયંતી ભાનુશાળી માટે ખૂબ જ સહેલું રહેતું હોય છે. પરંતુ વાત જ્યારે યુવતીની આવે તો એમાં વધારે આપણે પણ ટીકા ટિપ્પણી નથી કરી શકતા કાયદાને માનમાં રાખીને. એટલે હવે તપાસ જે કરનાર એજન્સી અથવા તપાસ કરનાર જે અધિકારીઓ છે એ કેવા પ્રકારનો થિયરી ઉપર તપાસ કરે છે, કેવા પ્રકારના પુરાવા રજૂ કરે છે, શું શું પુરાવાને પોતાની તપાસમાં સાંકળે છે, એ મહત્વનું રહેશે આમાં જનક. ઉદય, એક સવાલ એ છે કે આરોપો તો લાગ્યા છે, પરંતુ હવે આ રાજકીય બાબત પણ આપણી સમક્ષ કહી દઉં કે ભાજપ હટી રહ્યું છે, કે કહી રહ્યું છે કે જયંતી ભાનુશાળી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેઓ ભાજપમાં જ રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ કેટલાક અંશે છાવરવાનો પ્રયત્ન કરી રહી છે જયંતીજીને. ચોક્કસથી જનક કહી શકાય કે જ્યાં સુધી પોતાની છબી ન બગડે એ માટેના પ્રયત્નો કોઈ પણ વ્યક્તિ અને દરેક સંસ્થાઓ કરતી હોય છે, એ જ ભાગના રૂપે કહી શકાય કે આ પક્ષ જે છે એ પોતાના વ્યક્તિ અથવા તો પોતાના નેતાની છબી જે છે, અને આખો મામલો સામે આવ્યો છે, ખૂબ જ ગંભીર મામલો કહી શકાય કે યુવતી સાથેનો દુષ્કર્મનો આખો મામલો સામે આવ્યો છે. તો જે કહી શકાય કે બેકફૂટ ઉપર અને એક સેલ્ફ ડિફેન્સમાં આખું પક્ષ જે છે અત્યારે આ કેસને લઈ રહ્યું છે. અને જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હતું પક્ષ તરફથી, એવા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યાં સુધી આરોપ નક્કી ન થાય અથવા તો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી એમના પક્ષ એમને યથાવત રહેશે. પરંતુ સામે બીજા પક્ષની જો વાત કરવામાં આવે જનક, તો જયંતી ભાનુશાળીએ પોતાના તમામ હોદ્દા ઉપરથી જ્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે તરત જ તેમ રાજીનામું આપી દીધું હતું. તો એ પણ એક સવાલ ઊભો થાય છે કે રાજીનામું એમણે શા માટે આપ્યું, સામે પક્ષે હજી સુધી સ્વીકાર્યું નથી, પરંતુ એમણે જો રાજીનામું આપી દીધું છે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોતાની ભૂલ જે છે એ સ્વીકારી રહ્યા છે, અથવા તો એની સાથે પક્ષ ક્યાંય ના જોડાય એના વ્યક્તિગત મામલા સાથે, એ બચાવવા માટે તે પણ એને રાજીનામું આપી દીધું એવું પણ કહી શકાય આપણે. બિલકુલ, આભાર ઉદય રંજન. તો આખરે જે મામલો છે ખૂબ જ ગંભીર મામલો છે, પીડિતાએ જે આરોપો લગાવ્યા છે કે ભાઈ આ વર્ષો સુધી તેમના સંબંધો રહ્યા છે, છ મહિનાથી બ્રેકઅપ ચાલતું હતું, હવે તેમનો ફોન નથી ઉપાડતા, બ્લોક કરી દીધો છે, બીજા નંબરથી ફોન કરે તો પણ અવાજ સાંભળીને ફોન મૂકી દે છે, તેની પાસે એના સ્ક્રીનશોટ મેસેજીસ છે, કોલ રેકોર્ડિંગ છે. આ ઉપરાંત પીડિતા કહે છે કે પોલીસે કહ્યું છે આ સમગ્ર બાબત, તો પોલીસ કહે છે કંઈ ન કરાય માહોલ બગડે, જયંતી ભાનુશાળીએ પોતાની સાથે પણ વર્ષો સુધી શારીરિક સંબંધ રાખ્યા હોવાનો દાવો કરતી આ પીડિતાને ઓડિયો ક્લિપમાં અનેક બાબતો કહી છે, ખૂબ જ ગંભીર આરોપો આ જયંતી પર લગાવ્યા છે. જયંતીના રંગરલિયાનો ભાંડફોડ કરતી આ ક્લિપમાં મહિલા કહે છે કે વર્ષોથી સંબંધ રહ્યા છે તો છ મહિનાથી આખરે કેમ સંબંધો તોડી નાખ્યા છે, કોઈ જવાબ જયંતી નથી આપી દેતા, પ્રેમ થયો છે
અને એટલા જ માટે આ યુતિ બહાર આવી છે. તો આપ જુઓ કે જયંતિ સાથેના શારીરિક સંબંધ હોવાનો ઘટસ્ફોટ કર્યાની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. એ ગરીબ છે અને ગરીબીનો લાભ પણ આ જયંતિએ ઉઠાવ્યો હોવાનું આલવા એ યુતિ કહી રહી છે. જયંતિ ભાનુશાળી છે, 2007માં અબડાસામાંથી ધારાસભ્ય જીતે છે, 2012માં તેઓ હારી જાય છે અને ત્યારબાદ ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર પણ રહ્યા છે. ખૂબ જ ગંભીર આરોપ લાગ્યો છે, તમામ પદો પરથી તેમણે રાજીનામું આપ્યું છે. ભાજપ ક્લિયર છે કે જ્યાં સુધી આરોપો નહીં લાગે ત્યાં સુધી તેઓ ભાજપમાં જ રહેશે. હવે જયંતિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, અનેક સવાલો સામે આવી રહ્યા છે. ખુદ જયંતિ ભાનુશાળીએ સામે આવવું જોઈએ અને જે આરોપો લાગ્યા છે તેના જવાબ પણ આપવા જોઈએ. રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જોરમાં નિશ્ચિત સાથે વધુ સમાચાર આપશો. નમસ્કાર.